મગફળીનો ઉતારો લેવાનો સમય આવી ચૂક્યો છે। એક તરફ ખેતરમાંથી મગફળીનો પાક ઘરે લાવવા ખેડૂતો કામગીરી કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉતારો લેવાના સમયે મગફળી બહાર કાઢી જોતા પૂરતો ઉતારો નહીં આવતા ખેડૂતોને બોગસ બિયારણ પધરાવી દેવાનો મામલો સામે આવ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા કોલીખડ ગામના ખેડૂતોએ એક મોટી બિયારણની કંપનીનું મગફળીનું બિયારણ લાવી વાવેતર કર્યું હતું। આજ ગામના નિકુંજભાઈ નામના ખેડૂતે તેમના 40 વીઘા જમીનમાં એ જ કંપનીનું 70 થેલી બિયારણ લાવી 1.65 લાખનો ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી મગફળીનું વાવેતર કર્યું હતું। પરંતુ આ બિયારણ નકલી કે બોગસ હોવાના કારણે મગફળીનું ઉત્પાદન વાવેતરના પ્રમાણમાં મળી શક્યું નથી। એક છોડમાં માત્ર 4 થી 5 મગફળી બેઠી છે, જેની સામે આ જ ખેડૂતે તેની બીજી જમીનમાં અન્ય કંપનીનું બિયારણ લાવી વાવેતર કર્યું છે, જેમાં એક છોડમાં 25 થી 30 મગફળી ઉગી છે। ત્યારે અનંત 24 નામની કંપનીના મોંઘા ભાવનું બિયારણ લાવી લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતને નકલી બિયારણને કારણે રોવાનો વારો આવ્યો છે। આવા જિલ્લામાં અનેક ખેડૂતો આ કંપનીના બિયારણથી છેતરાયા છે। 150 વીઘા જમીનમાં 4 જેટલા ખેડૂતોએ વાવણી કરી હતી। તમામ ખેડૂતો આ કંપનીના બોગસ બિયારણને કારણે છેતરાયા છે। હું 40 વીઘામાં મફરી વાયેલી, અનંત કંપનીનું જૂનાગઢનું બિયારણ લાવીને વાયેલી મફરી, આજે 1,65,000 રૂપિયામાં બિયારણના ખર્ચેલા, ડીઝલ ક્યાં ગયું, ખાતર ક્યાં ગયું, વીઘે 10,000 રૂપિયા બીજો ખર્ચો થાય છે, બિયારણ સિવાયનો બીજો 10,000 રૂપિયા ખાતર દવા ખાતરનો ખર્ચો થાય છે, આજે 3 લાખ રૂપિયા મારો ખર્ચો થઈ ગયો છે, એની જગ્યાએ આજે 5 વીઘાની મફરી ઉતારવાનું ઉત્પાદન નથી। તો આના માટે સરકાર આવી કંપનીઓને કડકમાં કડક સજા કરે અને આવી બોગસ બિયારણ નાખી, નકલી બિયારણ ખેડૂતોને આપી અને ખેડૂતોને એ વાત ના લગાવે, કાર્યવાહી તો હવે સરકાર આના માટે કડકમાં કડક સજા આપે, આ લોકો આ કંપનીઓને કરે, બસ બીજા ખેડૂતો સાથે આવું ના થાય। મગફળીનું લગભગ અમે મારા મિત્ર અને બધા થઈને અમે 3-4 જણાને લગભગ 150 વીઘામાં વાવેતર થયેલું છે, બરાબર, અને અનંત કંપનીનું બિયારણ લાવેલા, અનંત 24 કરીને જૂનાગઢની છે, બરાબર, અને વાવ્યા પછી અત્યાર સુધીમાં 10,000 જેવો સમથિંગ ખર્ચો થયેલો છે બધો ટોટલ, અને 2-4 જ મફરી બેઠેલી છે એક છોડવા પર, અને મફરી ઉપાડવાના ટાઈમે અમે જોયું અંદર તો મફરીના 2-3 જ દાણા છે અંદર, લોકોને 25 બાજુમાં 25-30 મનના ઉતારા આવે છે, જ્યારે અમારા 4-5 મનના ઉતારા આવશે એવું લાગે છે। કોલીખડ સિવાય સાયરા સહિતના ગામડાઓમાં મોટી કંપનીનું બિયારણ ઉપયોગમાં લેવાયું હતું, પણ હવે ઉતારો નહીં આવતા ખેડૂતો છેતરાયા છે। 1 વીઘા દીઠ હજારોના રૂપિયાના ખર્ચ સામે 30 મણ જેટલો ઉત્પાદન રહેતો હોય છે, પણ નકલી બિયારણના કારણે 40 વીઘામાં માત્ર 20 મણ મગફળી નીકળી છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતને અરજી કરી ગ્રાહક સેવા સુરક્ષામાં સંપર્ક કરવા જણાવ્યું છે। આ વર્ષે આવા કિસ્સાના અંદર જ્યારે બિયારણ જો યોગ્ય ના હોય તો એવા કિસ્સામાં સદર રોજકામને આધારે ગ્રાહક સુરક્ષાના અંદર આપણે કેસ નાખી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે અને ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જ્યારે કોઈપણ બિયારણ અથવા તો કોઈપણ એગ્રીકલ્ચર ઇનપુટ આપણે લઈએ, ખાતર હોય કે દવા હોય, તો એનું બિલ લેવું ફરજિયાત છે। આપણા જોડે એ જ આધાર હોય છે કે આપે આ દુકાન જોડેથી આ પ્રકારેનું જે એગ્રી ઇનપુટ અથવા તો બિયારણ લીધેલું છે, ભવિષ્યમાં જ્યારે આવા કોઈ પ્રસંગો ઊભા થતા હોય છે એવા સમયે આ બિલના આધારે કાર્યવાહી થઈ શકે છે। 3-3 મહિના સુધી કુદરતી આપત્તિઓ વચ્ચે ખેડૂત દિવસ રાત મહેનત કરી પાક મોટો કરે છે, પણ જ્યારે ઉતારો લેવાનો સમય આવે છે ત્યારે કુદરતી થપાટ કે છેવટે કૃત્રિમ થપાટ વાગી જતી હોય છે। ખાસ કરીને જે ખેડૂતો બોગસ બિયારણ વેચનાર સામે લડી શકે છે તેમને જ ન્યાય મળતો હોય છે, ત્યારે નકલી બિયારણ બને જ નહીં કે વેચાય નહીં તેવો કાયદો રાજ્ય સરકાર દ્વારા કડક કરવાની જરૂર છે। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।